बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्वमा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनलना नोटिफिकेशनो तमने मळता रहे। બાળ મિત્રો આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 9.3 નો દાખલા નંબર 7 ધોરણ 9 પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડમાં અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો દર વખતે જેવી જ સૂચના ઓપ્શનના 3 ડોટ્સ ક્લિક કરો, નીચે જે ક્વોલિટીનો ઓપ્શન ખુલે છે એને એડવાન્સમાંથી 1080p પસંદ કરો અને મોબાઈલની બ્રાઇટનેસને થોડી વધારી દો। હવે આપણે એવું કીધું છે કે જો ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પર અનુક્રમે D અને E બિંદુ એવી રીતે આવેલા છે કે DBC નું ક્ષેત્રફળ બરાબર EBC નું થાય તો સાબિત કરો કે DE બરાબર BC। આપણે આકૃતિ ડ્રો કરીએ એટલે આપણને સમજાઈ જશે કે આપણે શું કરવાનું છે। દાખલો 2 થી 3 મિનિટ નો છે, હકીકતે દાખલો જ નથી, નાની બે લીટીની ખાલી સાબિતી છે, એટલે બહુ જ સહેલો દાખલો છે। આપણે પહેલા આકૃતિ એક ડ્રો કરી લઈએ। આપણે આ ત્રિકોણ દોરી લીધો, આપણો ત્રિકોણ ABC, આને આપણે A નામ આપીએ, B નામ આપીએ અને C નામ આપીએ। હવે AB વચ્ચે કયો બિંદુ છે તો કે AB વચ્ચે જે બિંદુ છે એનું નામ છે D, અને AC વચ્ચે કયો બિંદુ છે તો કે E। આપણે કયા બે ત્રિકોણોનું ક્ષેત્રફળ કરવાનું છે તો કે DBC, DBC એટલે કે આપણો આ ત્રિકોણ, અને બીજો કયો છે તો કે EBC, EBC એટલે કે આપણો આ ત્રિકોણ। તો આપણે સાબિત કરવાનું છે કે DE બરાબર BC। આપણે શું સાબિત કરવાનું છે કે DE સમાંતર BC, એટલે કે આ જે રેખા છે એને આ BC સમાંતર છે એવું આપણે સાબિત કરવાનું છે। આપણે દર વખતે તમને હું પહેલા હિન્ટ આપી દઉં કે તમને ખ્યાલ છે કે આપણે ક્ષેત્રફળ વિશે શું સમજતા હતા કે એક જ પાયો અને એક જ સમાંતર રેખાની જોડ તો એનું ક્ષેત્રફળ કેવું હોય તો કે સમાન હોય। મેં ટૂંકમાં લખી નાખ્યું ક્ષેત્રફળ સમાન હોય, આ આપણો બેઝિક નિયમ હતો। એક જ પાયો અને એક જ સમાંતર રેખાની જોડ હોય તો એનું ક્ષેત્રફળ કેવું હોય તો કે સરખું હોય। તો હવે આનાથી ઉલટું, આપણી પાસે ક્ષેત્રફળ સરખું છે, પાયો સરખો છે, તો હવે ઓબ્વિયસલી આપણે એને ઇનડાયરેક્ટલી આપણે એને શું કહી શકીએ તો કે સમાંતર રેખાની જોડની વચ્ચે હશે। બસ આપણો દાખલો પૂરો થઈ જશે, આટલું જ આપણે કરવાનું છે। હવે આપણે દાખલા પ્રમાણે લખીએ, આપણે લખીએ AR DBC is equal to AR EBC। આપણે લખીએ ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC એક જ પાયા, ક્યાં પાયા ઉપર આવ્યા છે તો કે BC, BC પર અને સમાન ક્ષેત્રફળ ધરાવે છે। શું લખો આપણે કે આ છે DBC અને EBC છે એક જ પાયો BC ઉપર આવ્યો, DBC એમાંય BC લાગે, ECB આમાંય BC લાગે, બેના ક્ષેત્રફળ બેના પાયા સરખા છે, પાયો સરખો છે, તો ઓબ્વિયસલી આનું મેં તમને કીધું એમ કે આપણે એને ઇનડાયરેક્ટ રીતે શું કહી શકીએ કે આ બંને એક જ સમાંતર રેખા જોડની વચ્ચે આવેલા હોય તેથી કહી શકાય। તેથી ત્રિકોણ DBC અને ત્રિકોણ EBC એક જ સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા હશે, અને હવે એ જે સમાંતર રેખાની જોડ કઈ તો કે BC અને DE, તો આપણે લખીએ તેથી BC અથવા તો આપણે DE પહેલા છે રકમમાં તો આપણે DE લખીએ, બે એમનો મતલબ એક જ છે, સમાંતર BC, DE સમાંતર BC। બસ આપણો દાખલો પૂરો।
વિડિયો ને પોઝ કરી સાતમો દાખલો તમારી નોટબુકથી મૂકતા લ્યો, ત્યાર પછી વિડિયો ચાલુ રહેવા દેજો. સાત પછી આઠ નંબરનો દાખલો હું એક ફોટોની લિંક સ્વરૂપે આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.